विद्यार्थी मित्रों, बीजी शास्त्रीय नृत्य शैलियों करता कथक ज्या जुदू पड़े छे ते छे तेना चक्कर। कथक में जे विविध प्रकार चक्करों लेवामां आवे छे तेटला प्रमाणमां तेटला प्रकारमां चक्कर बीजी नृत्य शैलियों में नथी जोवा मळता। आजे आपणे शीखीशुं कथक में लेवाता विविध चक्कर। चक्करोना जे प्रकार छे ते तेना मुख्यपणे पद संचालनथी नक्की थाय छे, जेमां 8, 5, 3, 1 एम पग लेवामां आवे छे। आ साथे तेमां विविध प्रकारे हाथ पण लेवामां आवे छे। तो आजे कथकना चक्करोना प्रकार शीखीशुं। आजे आपणी साथे स्टूडियोमां छे ઈશિરાબેન પરીખ। ઈશિરાબેન, विद्यार्थी मित्रों, जुदा जुदा चक्करो जोईए। सौथी पहला 8 पगनुं चक्कर एक वार करीने बताओ। 1 and 2 and 1, 2, 3, 4, 5, 6, 7 फरी एक बार 8। 1, 2, 3, 4, 5, 6, 7, 8 હવે આપે કદાચ નોટિસ કર્યું હશે કે આ જે 8 પગનું જે ચક્કર છે એમાં એનું જે પદ સંચાલન છે એમાં તત્કારના જ પગ છે। તમે જે તત્કાર શીખી ગયા છો 1, 2, 3, 4, 5, 6, 7, 8 રાઇટ લેફ્ટ રાઇટ લેફ્ટ લેફ્ટ રાઇટ લેફ્ટ રાઇટ એ જ પગ એ જ તત્કારના પગ પણ તમારે ગોળ ફરતા ફરતા એને લેવાના છે। તો પહેલાં ફક્ત પગ જોઈએ આપણે 8 પગના ચક્કરમાં ફક્ત એના પગ કઈ રીતે થાય છે એ જોઈએ આપણે। 1 and 2 and 1, 2, 3, 4, 5, 6, 7, 8 હવે જે પહેલા 4 જે પગ છે એ જિજ્ઞાબેન બતાવશે તમને ફક્ત 4 સુધી 1 and 2 and 1, 2, 3, 4 હવે આપણે જોયું એમ 4 પગ લેતા લેતા શરીરને લગભગ અડધે સુધી લઈ આવવાનું છે પગ મારતા મારતા 1, 2, 3, 4 હવે એમાં શરીર આખું સાઈડ ઉપર જાય છે અને જે મોં છે એ સામેને સામે જ રહે છે। હવે 5નો પગ મારીશું આપણે ડાબો પગ 5 અને પછી 6ઠા પગમાં ક્વિકલી સામે આવી જઈશું 6 અને 7 અને 8 એ બે પગ આપણે જગ્યા ઉપર લઈશું એટલે 1, 2, 3, 4 4 પગમાં ધીરે ધીરે સાઈડ સુધી જવાનું છે માથું સામે જ રાખવાનું છે 5 ઉપર લેફ્ટ પગ મારવાનો છે ડાબો પગ અને પછી ટર્ન કરી અને 6, 7 and 8 7 and 8 લેફ્ટ અને રાઈટ જગ્યા ઉપર હવે આ જ પદ સંચાલન હાથની સાથે 1 and 2 and 1, 2, 3, 4 4 સ્ટેપ્સમાં અથવા 4 માત્રામાં ધીરે ધીરે હાથ ખોલવાના છે। હાથ કઈ રીતે ખોલવાના છે તો તમને યાદ હોય તો આપણે હસ્ત સંચાલન જ્યારે કરતા હતા ત્યારે જે પહેલી મૂવમેન્ટ છે 1, 2, 3, 4, 5, 6, 7, 8 1, 2, 3, 4, 5, 6, 7, 8 એ જ હાથ છે પણ બંને હાથ તમારે સાથે ખોલવાના છે। ફરી એકવાર 1, 2, 3, 4 હવે એમાં જે જમણો હાથ છે એ બરાબર આમ સામે અને ડાબો હાથ છે એ થોડોક આ પ્રમાણે બિલકુલ પાછળ એને આમ નથી લઈ લેવો આપણે એને અહીંયા સુધી રાખો એટલે 4ની પોઝિશન તમારી આવી આવશે। હવે 5 ઉપર આપણે હાથ બંધ કરીશું અને ડાબો પગ મારીશું 5 નાવ ટર્ન 6, 7, 8 એટલે 6 ઉપર 6ઠા 6ઠી માત્રા ઉપર જ્યારે તમે
ફરો છો, પૂરેપૂરાને સામે આવો છો, એ સાથે હાથ પણ બંધ થઈ જાય છે. વન મોર ટાઈમ, વન એન્ડ ટુ એન્ડ, એક દો તીન ચાર પાંચ છ સાત આઠ. હવે રિયાઝ ખાતર આપણે આઠ વાર આ કરીએ, આઠ વાર આઠ પગનું ચક્કર કરીએ. વન એન્ડ ટુ એન્ડ, એક દો તીન ચાર પાંચ છ સાત આઠ, 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 એક દો તીન ચાર પાંચ છ સાત આઠ. તો આ આઠ પગનું જે ચક્કર છે એનો ઉપયોગ આગળ જતાં પણ આપણે તોડા ટુકડા પરણ વગેરેમાં ખાસો આવશે. આ એક પ્રકારનું ચક્કર થયું. હવે બીજું જે ચક્કર છે એ પાંચ પગનું ચક્કર છે. તો પહેલાં આપણે એના પગ જોઈ લઈએ. એક દો તીન ચાર પાંચ, વન એન્ડ ટુ એન્ડ, એક દો તીન ચાર પાંચ, એક દો તીન ચાર પાંચ, એક દો તીન ચાર પાંચ. હવે જે આ પાંચ પગનું ચક્કર છે એમાં તમે જોયું એમ પગનો જે ચાપ છે, જે પગનું સંચાલન છે, એમાં એક દો તીન ચાર પાંચના જે પગ છે એમાં રાઇટ લેફ્ટ રાઇટ લેફ્ટ રાઇટ રાઇટ લેફ્ટ રાઇટ લેફ્ટ એન્ડ રાઇટ. પણ આ જ પગ તમારે ફરતા ફરતા લેવાના છે. ફરતા ફરતા તો લેવાના છે પણ એની પણ એક રીત છે. હવે હાથની સાથે હાથનું સંચાલન અને પગનું સંચાલન બંને સાથે કરીશું. વન એન્ડ ટુ એન્ડ, એક દો તીન ચાર પાંચ, એક દો તીન ચાર પાંચ, એક દો તીન ચાર પાંચ. હવે તમે જોયું તેમ જે એક એકનું જે પગ છે એ વખતે હાથ તરત જ પૂરેપૂરો એક આમ ખુલી જશે. આઠના જે ચક્કર હતા એમાં તમે જે ચારની પોઝિશન જે તમારી થતી હતી, એક દો તીન ચાર જે તમે ચાર માત્રામાં લેતા હતા, એ આ એક જ માત્રામાં તરત જ લઈ લેવાનું છે. એક દો ઉપર હાથ બંધ કરવાનો છે. એક દો ત્રણ પર પૂરા ફરી જવાનું છે અને ચાર અને પાંચ જગ્યા ઉપર છે. ફરી એકવાર, વન એન્ડ ટુ એન્ડ, એક દો તીન ચાર પાંચ. તો આને પણ રિયાઝ માટે કેટલી વાર કરીશું? આઠ એક વાર કરીશું. હા, આઠ. ચાલો, વન એન્ડ ટુ એન્ડ, એક દો તીન ચાર પાંચ, એક દો તીન ચાર પાંચ, એક દો તીન ચાર પાંચ, એક દો
तीन चार पाँच एक दो 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 तीन चार पाँच। तो आ प्रकारे पांच पगनू चक्कर छे। जारे चक्कर ना हाथ आपणे खोलीए छे त्यारे फरीवार सौने हूँ ए वस्तुनी याद आपी दऊं कि बन्ने हाथ जारे खोलीशू त्यारे हाथ रिस्थी ज खुलशे, एक, अथवा तो धीरे खोलो तो एक, पण रिस्थी हाथ खुलशे अने रिस्थी ज हाथ पाछो आवशे। खाली एनी गति जे छे ए सीधी लाइनमां जशे, एक ज रेखामां जशे अने एक ज रेखामां पाछी आवशे। હવે પાંચ પગનું ચક્કર કર્યા પછી ત્રણ પગનું ચક્કર, રેડી? પહેલા ફક્ત પગ કરો, હે ને? વન એન્ડ ટુ એન્ડ, એક દો તીન એન્ડ, એક દો તીન એન્ડ, એક દો તીન। હવે હાથ અને પગ બંનેને સાથે, वन एंड टू एंड, एक दो तीन, एक दो तीन, एक दो तीन, एक दो तीन। આમાં પણ જે ત્રણ પગનું જે ચક્કર છે એમાં એક વસ્તુનો જે ખ્યાલ રાખવાનો છે એ છે કે એકમાં હાથ ખુલી જાય છે અને એની સાથે રાઈટ પગ, જમણો પગ મારવાનો છે, એક, પછી દો પર હાથ બંધ છે અને તીન, એમ તીનમાં આવી જવાનું છે, બરાબર છે? રિયાઝ ખાતર આપણે આઠ વાર લઈએ। વન એન્ડ ટુ એન્ડ, એક દો તીન, એક दो तीन, एक 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 दो तीन एंड एक दो। हवे आपणे संगतकारो साथे आठ पांच अने त्रण ત્રણે પ્રકારના ચક્કર વારાફરતી વારા કરીએ। તો એવું કરીએ કે આઠ પગના ચક્કર બે વાર લઈશું, પાંચ પગના ચક્કર ત્રણ વાર લઈશું અને ત્રણ પગના ચક્કર ચાર વાર લઈશું। ના ધીન ધીન, ના ના ધીન ધીન, ના ના તીન તીન, ના ના ધીન ધીન, ના ના ધીન ધીન, ના ના ધીન ધીન, ના ના તીન તીન, ના। ચલો, એક દો તીન ચાર પાંચ છ સાત આઠ, એક દો તીન ચાર પાંચ છ પાંચ, એક દો તીન ચાર પાંચ, એક દો તીન ચાર પાંચ, એક દો તીન ચાર ત્રણ, એક દો તીન, એક દો તીન, એક દો તીન, એક દો તીન। તો રિયાઝ માટે જ્યારે સ્લો સ્પીડમાં, ધીમી લયમાં જ્યારે આઠ પાંચ અને ત્રણ પગના ચક્કરનો રિયાઝ કરવો હોય ત્યારે આ પ્રમાણે કરો। હજી એક વાર કરી લઈએ, હા, એટલે વિદ્યાર્થીઓને પણ એનો રિયાઝ થઈ જાય। ના ધીન ધીન, ના ના ચલો, એક દો તીન ચાર પાંચ છ સાત આઠ, એક દો તીન ચાર પાંચ છ સાત
आठ, एक दो तीन चार पाँच, एक दो तीन चार पाँच, एक दो तीन चार पाँच, एक दो तीन, एक दो तीन, एक दो तीन, एक दो तीन। हवे आज वस्तु ने अपने दुगुण में करिए, एटले के आठ नो चक्कर, पांच नो चक्कर, त्रण नो चक्कर दरेक दुगुण में करीशु। ना धिन धिन ना ना, धिन धिन ना ना, तिन तिन ना। चलो, एक दो तीन चार पाँच छः सात आठ, दो दो तीन चार पाँच छः सात, तीन दो तीन चार पाँच छः सात, चार दो तीन चार पाँच छः सात, एक दो तीन चार पाँच, दो दो तीन चार पाँच, तीन दो तीन चार पाँच, चार दो तीन चार पाँच,